हमेशा स्वच्छ सूरतना बणगा फूकता भाजपना नेताओनी घरनी आजूबाजू गंदगी होवानु सामे आव्यु छे। સુરતના ડેપ્યુટી મેયરના ઘર નજીક જ ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને ડેપ્યુટી મેયરને ફક્ત સત્તામાં જ રસ હોય અને તેમના ઘરના આસપાસની ગંદકી દેખાતી જ ન હોય તેવું લાગી રહ્યું છે। સુરતના ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી વોર્ડ નંબર 14 માતાવાડી ઇસ્કોન મંદિર પાસે છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે। માતાવાડી ઇસ્કોન મંદિર પાસે 4 મહિના કરતાં વધુ સમય પસાર થઈ ગયા બાદ પણ ગટર ઉભરાવવાનું બંધ થયું નથી। સ્થાનિક લોકો દ્વારા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેશનના કોઈ પણ અધિકારીએ આ બાબતને ગંભીરતાથી લીધી નથી। ગટર ઉભરાવાને કારણે દૂષિત પાણીને લઈને અહીં અસહ્ય દુર્ગંધ પણ આવી રહી છે અને નાના બાળકો પણ અહીં રમતા હોય છે, પણ કોર્પોરેશનના અધિકારીઓ જાણ અહીં રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું છે। હમણાં 2 દિવસ પહેલા જ કઠોર ગામની વિવેકનગર સોસાયટીમાં પાણીજન્ય રોગચાળાને કારણે 6 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ અચાનક અધિકારીઓ ઊંઘમાંથી જાગ્યા હોય તેમ મૃતકના પરિવારજનો માટે 1-1 લાખની સહાય જાહેર કરી હતી, પરંતુ શું એ 1 લાખ રૂપિયા જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા છે તેનું દુઃખ દૂર કરી શકશે? તો શું માતાવાડી વિસ્તારમાં પણ કોઈની આ ગંદકીને કારણે રોગચાળો ફાટે અને કોઈનું મોત થાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે તેવા સવાલો અહીંના સ્થાનિકો કરી રહ્યા છે। અને થોડા દિવસોમાં ચોમાસું આવી જશે અને ત્યારબાદ મચ્છરજન્ય રોગ માથું ઉચકે તેવી દહેશતને પગલે સ્થાનિકો દ્વારા આ સમસ્યાનો સત્વરે નિકાલ આવે તેવી માંગ થઈ રહી છે।